નમસ્કાર મિત્રો, હું મુકેશ, આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લઈશું વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની અંદર પથરાયેલ વિશાળ સેકન્ડ હેન્ડ માર્કેટમાંના એક સેકન્ડ હેન્ડ પ્લોટની. મિત્રો, આજે આપણે એવા જ એક પ્લોટ પર આવ્યા છીએ જ્યાં તમને કંઈક નવું જોવા અને જાણવા મળશે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ મારુતિ નંદનમાં, પ્લોટ નંબર 936. તો મિત્રો, આ પ્લોટના લોકેશનની વાત કરીએ તો અલંગ રોડ એક્ઝેટ જીપીએલની બાજુમાં મારુતિ નંદન. મિત્રો, આ પ્લોટ પર તમને રબર પાઇપ, પીવીસી પાઇપ, આ તમામ વસ્તુઓ તમને અહીંયા પર મળી રહેશે. તો મિત્રો, હવે આપણે પ્લોટની અંદર જઈશું અને વધારે વિગત પ્લોટની અંદર જઈને જાણશું. તો મિત્રો, પ્લોટના ઓનર આપણી સાથે છે તો આપણે એને અમુક પાઇપનો રેટ પૂછ્યું હતું, જેથી કરીને તમે ક્યારેય ભાઈ પ્લોટની વિઝિટ લો તો તમને ખ્યાલ આવે કે અલંગમાં પ્રાઇસ ક્યાંથી શરૂ થાય છે, કે બજારની જે પાઇપ છે તે સસ્તી પડે છે કે પછી અલંગનો રેટ સસ્તો પડે છે. તો સાહેબ, હું તમને આ પાઇપનો રેટ પૂછવા માગીશ. શું આ પાઇપનો શું ભાવ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? રબર પાઇપ આવે એકની સાઇઝ આવે, આપણે પાણી માટે ઘર વપરાશ માટે આ પાઇપ યુઝ કરી શકો છો. તમે આ એકની પાઇપ આવે કિલોમાં 5 ફૂટ નીકળે અને 150 રૂપિયા કિલો, 120 રૂપિયા એવો અલગ અલગ ભાવ. બરાબર. આ સાઇઝ છે યા પોણાની પાઇપ આપણે ઘર વપરાશ માટે, બરોબર, કિલોમાં 6 ફૂટ જેવું નીકળે. 6 ફૂટ જેવું, બરોબર. આ સામેની પાઇપ, આ પીવીસી પાઇપ પોણાની, કિલોમાં 11 ફૂટ નીકળે, 120 રૂપિયા કિલો, બરોબર, અલગ અલગ ભાવ. પછી આ જે પાઇપ છે એ હાઇડ્રોલિક પાઇપ છે. હાઇડ્રોલિક આપણે પ્રેસ માટે, ઓઇલ પ્રેશર ને ઓઇલ સર્વિસ સ્ટેશન માટે એમાં બી વાપરે છે. આ પાઇપ આવશે તમારે 150 રૂપિયા કિલો, કિલોમાં 4 ફૂટ. અને બીજી વસ્તુ એ કે આ આની મજબૂતાઈ કેવી રહેશે પાઇપોની? કે આમાં ફૂલ તમે આ હેવી પ્રેશર માટે તમે કોઈ બી પ્રેશર ચલાવી શકો છો. આમાં ગમે એવું પ્રેશર આપો કે ગમે એવું પ્રેસ કરાવો છો તો ફાટે તૂટે એને કઈ. આપણને અલંગની વસ્તુ સસ્તી પડશે કે આ પાઇપ? સસ્તી પડે પણ તમને વપરાશમાં મજા આવે એમ. લોંગ ટાઈમ સુધી હાલે આ વસ્તુ છે, તમારે કોઈ દિવસ કાંઈ થાય નહીં, ફાટે નહીં, તૂટે નહીં. ઉપરલી ગમે એવું પ્રેશર રાખાવો અથવા તો વાહન બાહન હાકો તો કઈ ફાટે તૂટે નહીં ટૂંકમાં. બરોબર. તો મિત્રો, જે અલંગની પાઇપ છે મજબૂતાઈમાં ખરેખર ખૂબ જ સરસ આવે છે, કારણ કે બજારની પાઇપ અને આ પાઇપમાં ઘણો ફરક હોય છે. ત્યારે જ વ્યક્તિઓ બહારથી અલંગ સુધી ખેંચાઈને આવે છે પાઇપો કે કોઈપણ વગેરે માલ લેવા માટે. કેમ છો શૈલેષભાઈ? મજામાં છું એકદમ ભાઈ, બોલો ને. હવે અમારા દર્શક મિત્રો તમારી પાસે જાણવા માંગશે કે આપણા પ્લોટમાં કઈ કઈ વસ્તુઓ મળશે. પાઇપમાં મારી પાસે ઘણા બધા પ્રકારની પાઇપ છે, જેમ કે હાઇડ્રોલિક પાઇપ, સર્વિસ સ્ટેશનની પાઇપ, પછી ઓઇલ પ્રેશરની પાઇપ, પછી પાણી માટેની હોઝ પાઇપ. એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી મોટી મોટી નાની મોટી સાઇઝમાં પાઇપ છે. હાઇડ્રોલિક પાઇપમાં 1/4 માંડીને 2 ઇંચ સુધીની, પાણીની પાઇપમાં 1/4 માંડીને 2 સાઇઝ સુધીની, 3/2 ની એવી રીતે ઘણા બધા પ્રકારની પાઇપ છે. અને ઘણા બધા કસ્ટમરો આવે પાઇપ લેવા અને થઈ જાય. બરોબર. અને બજારની પાઇપ અને અલંગની પાઇપનો તફાવત શું રહેશે? જે આપણે બજારની પાઇપ જે આવે છે એ અમુક ટાઈમ પૂરતું જ થકે છે, અને જે આ પાઇપ આપણે અલંગની પાઇપ આવે છે એને લોંગ ટાઈમ સુધી કાંઈ થતું નથી. જેમ કે ઉપરથી ગમે એવું વાહન હાલી ગયું હોય કે ટૂંકમાં ગમે એવું તમે પ્રેશર આપો તો પાઇપને કાંઈ થતું નથી, મજબૂતી ઝાઝા સમય સુધી હાલે. અને આ જે પાઇપ છે આપણને બજાર ભાવ કરતાં સસ્તી પડશે અલંગની પાઇપ? બજાર પાઇપને હારવાર જ થઈ જાય છે, પણ ટૂંકમાં થોડી ઘણી મોંઘી પડે તો એના મતલબમાં ટૂંકમાં આ પાઇપ જે છે કે નહીં એની મજબૂતાઈ સારી રહે છે, બજારની પાઇપ સારી આવશે. બરોબર, એ વાત સાચી છે.
અને હવે આપણા બિઝનેસનો ટાઈમ શું રહેશે? મારો ટાઈમ છે સવારે 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી, અને રવિવારે પણ આપણો પ્લોટ ખુલ્લો હોય છે. બરાબર. તો દર્શક મિત્રો, ક્યારે બી તમે જો અલંગની મુલાકાત લો તો મારુતિનંદન પ્લોટની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લીધી મારુતિનંદન ટ્રેડર્સ પ્લોટ નંબર 936ની, અને તેની અંદર મળતી રબરની પાઇપ, પીવીસીની પાઇપ, અને બનતા સુધી મેં તમને લગભગ 3-4 પાઇપનો રેટ બી કહી દીધો છે, જેથી કરીને તમે મુલાકાત લો તો તમને ખ્યાલ આવે. તો મિત્રો, આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવા જ બ્લોગ સાથે એકવાર ફરી વખત મળશું. ત્યાં સુધી રજા આપો. જય મોગલ, જય માતાજી, જય હિન્દ.